લોકશાહીના ઉત્સવસમી ચૂંટણીઓમાં મતદાતાઓની અહમ ભૂમિકા હોય છે. આજે 25મી જાન્યુઆરીએ દેશભરમાં મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે કલેક્ટર કચેરીના કેમ્પસમાં રંગોળી બનાવી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે પાલનપુરની કલેક્ટર ઓફિસના પ્રવેશદ્વાર પાસે જ મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના શિક્ષકો દ્વારા મનમોહક રંગોળી બનાવી મતદાતાઓને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો, જેને જિલ્લા ચૂંટણી અધિકારી સહિતના અધિકારીઓએ બિરદાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાતાઓને પોતાના અમૂલ્ય મતને લઈ જાગૃતિ દાખવવાનો અનુરોધ કર્યો હતો. આજે 11મો રાષ્ટ્રીય મતદાતા દિવસ છે અને એના એટલા માટે હોય છે કે મતદારો જે છે 18 વર્ષથી ઉપરના, એ લોકોને મતદાનનું જાગૃતતા ફેલાય, એ લોકો પોતાના વોટનો ઉપયોગ કરે, અને એટલા માટે જ અહીંયા રંગોળીનું બી આયોજન કરવામાં આવ્યું છે. અને આ વખતનું સ્લોગન જે છે એ તમે જોઈ શકો છો કે સભી મતદાતા બને, સશક્ત, સતર્ક, સુરક્ષિત એવં જાગૃત. આ 11મા રાષ્ટ્રીય મતદાતા દિવસનું સ્લોગન છે અને આ રીતે રંગોળીનું આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો.